गुजरात विधानसभानी અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે। અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે। આ અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થયો હતો, જે 2008 બાદ છૂટી પડી છે। આ બેઠક પર કુલ 183,671 મતદારો છે, જેમાં 97,561 પુરુષ મતદારો અને 86,109 મહિલા મતદારોનો સમાવેશ થાય છે। આ બેઠક પર કુલ 184 પોલિંગ બુથ છે। આ બેઠક પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો જણાશે કે વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂતે આ બેઠક જીતી હતી। બાપુનગર વિધાનસભા બેઠક પરના જાતિકી સમીકરણમાં ઓબીસી 33.4% લોકો વસે છે, જ્યારે દલિત સમુદાય 27.3%, મુસ્લિમ સમુદાય 24.3% અને પરપ્રાંતીય 12.1% લોકો વસે છે। આ સાથે બાપુનગરના લોકોની સમસ્યાની વાત કરીએ તો ડ્રેનેજ વ્યવસ્થાને લઈને અહીંના લોકો ત્રસ્ત છે। આ સાથે પાણીની સમસ્યાઓને કારણે લોકોને ટેન્કર મંગાવવા પડે છે। આમ જોવા જઈએ તો આ બેઠક પર ઓબીસી, દલિત અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે, જેના પગલે જો આ બેઠક પર કોંગ્રેસ સ્થાનિક અને મજબૂત ઉમેદવારની પસંદગી કરે છે તો આ બેઠક જીતી શકે તેવા રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે 182 વિધાનસભા સીટમાંથી એક સીટ એટલે કે અમદાવાદી બાપુનગર વિધાનસભા સીટ અને તે 2008ના નવા સીમાંકન બાદ અમલમાં આવી છે અને તેમાં ઘણા બધા પ્રશ્નો છે। લોકોને પણ ઘણા બધા પ્રશ્નોની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ પણ પડી રહી છે કે જેના કારણે આજે પણ બાપુનગરની પ્રજા વિકાસથી વંચિત છે। ત્યારે ઝી 24 કલાક મતું મહાભારત લઈને આવ્યું છે બાપુનગર, જ્યાં અહીંયા તમામ લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવશે। અહીંના રાજકારણની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ, જેમાંથી ભાજપ ગયા વર્ષે વિજય બન્યું હતું, તેમના ધારાસભ્ય સાથે વાતચીત કરીએ। જગરૂપસિંહ છે આપણી સાથે એમએલએ। જગરૂપસિંહ, સૌથી પહેલો સવાલ, પક્ષમાં આપ છો, 5 વર્ષમાં આપે કયા કયા કાર્યો કર્યા જેનાથી બાપુનગરની પ્રજા સંતુષ્ટ છે? સૌથી પહેલા તો મારા બજેટના કામો કહું તો મેં મારા બજેટમાંથી 4.5 કરોડ રૂપિયાના કામો સોસાયટીઓ ચાલીઓની અંદર આરસીસી સોસાયટીઓની અંદર આરસીસી રોડ બનાવ્યા, ચાલીઓની અંદર ઘણી બધી ચાલીઓમાં આરસીસી રોડ બનાવ્યા, પથ્થર પેવિંગનું કામ કર્યું, પાણીની લાઇન નાખી, ગટરની લાઇન નાખી, ડસ્ટબિન વિતરણ, સ્વચ્છતા માટે ડસ્ટબિન વિતરણનું કામ કર્યું અને મુખ્ય રીતે જોવા જાઓ તો આ જેમ સેવા સેતુને મારફત અમે આ વિસ્તારની અંદર લોકોના જે પ્રશ્નો હતા એ કર્યા, પછી યુવા સ્વાવલંબન યોજના નીચે ઘણા બધા લોકોને રાહત અપાઈ, અપંગોને, વિધવાઓને, પેન્શનરોને એ કર્યા, ગરીબ કલ્યાણ મેળા મારફત લગભગ 2400 લોકોને સહાયતા અપાઈ, પગભર કર્યા અને સાથે સાથે આ વિસ્તારની અંદર જે સુખાકારીના કે લોકોને એ થાય એના માટે આપણે જ્યાં ઊભ્યા છીએ એ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું। આ ઓક્સિજન પાર્કની અંદર ઝાડો લગાયા છે, લાઇટ લગાવી, એટલે આપ માનો છો કે આપે જે પણ કામ કર્યા છે તેનાથી બાપુનગરની પ્રજાને હાલમાં કોઈ એવી મોટી તકલીફ નથી? જો બાપુનગર આખા અમદાવાદમાં વચ્ચેનો વિસ્તાર છે અને આ મોટાભાગે હાઉસિંગ અને સરસપુર અને રખિયાલ ગામને હાઉસિંગ બોર્ડ અને ચાલીઓનો વિસ્તાર છે, એટલે લોઅર મિડલ ક્લાસ ને ગરીબ વર્ગની વસ્તી છે જે રોજ લાઈને રોજ ખાતી હોય છે, એના માટે એની સુખાકારી માટે મોટાભાગે સરકારના કામો માટે અમારે જાગૃત કરીને લોકોને કે આ સુવિધાઓ છે, આ જેમ સગર્ભા બહેનો હોય તો એને 6,000 રૂપિયા આપે છે, તો બહેનોને ખબર નહીં તો અમે જનજાગૃતિનો કામ દરેક જગ્યાએ આરોગ્યના કેમ્પ કરીને એ લોકોને જનજાગૃતિ આ મળે, આ મળે, આ સુવિધાઓ મળે એ કરીએ છીએ, જેમ અહીંયા સુખાકારી માટે ઓક્સિજન પાર્ક તો આ વિસ્તારમાં જે પાણી લોકોના કામ હોય, જમીની કામો હોય કે પછી પર્યાવરણને લગતા કામો, તમામ કામો ભાજપ દ્વારા થયા છે 5 વર્ષમાં, જેનાથી કોઈ મોટી તકલીફ બાપુનગરમાં નથી, આ પક્ષ વાળા ભાજપનું કહેવું છે, કોંગ્રેસ શું માને? ઓક્સિજન પાર્કની વાત કરી, માન્ય ધારાસભ્યશ્રીની જેમ હું ખોટા બણકર નહીં ફૂંકું અને એમાં ધારાસભ્યશ્રીને હું એટલું કહેવા માગીશ કે ઓક્સિજન પાર્ક શું ભાજપે બનાવ્યું છે? હું એમ નહીં કે કોંગ્રેસે બનાવ્યું છે, ઓક્સિજન પાર્ક જે અત્યારે બનાવવામાં આવ્યું છે ત્યાં ભાજપના ધારાસભ્ય અહીંયા ખાનગી કોલેજ બનાવવા માગતા હતા, આજુબાજુના રહીશોએ, હું હજુ કહું છું કોંગ્રેસના આગેવાન તરીકે જૂઠું નહીં બોલું ભાજપની જેમ, અહીંના આજુબાજુના 5,000 લોકો ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી, ગુજરાત હાઈકોર્ટમાંથી ખાનગીના ટ્રસ્ટીઓ હતા એમાં ખાસ કરીને ધારાસભ્ય આના અગાઉના ધારાસભ્ય જગરૂપસિંહનો આજે હું ખોટો આક્ષેપ એમનો નહીં કરું, પરંતુ ભાજપ ઉપર એટલા કરીશ કે જગરૂપસિંહ મૂળ તો છે ભાજપના જ ને,
ભાજપના ધારાસભ્યના મિસિદનું નામ ટ્રસ્ટી મંડળમાં હતું, જે આજે ગુજરાત હાઈકોર્ટમાં છે. આ જગ્યા પચાવી પાડવા માંગતા હતા. આ બાપુનગરની પ્રજાની જીત છે કે ઓક્સિજન પાર્ક બન્યું, ના કે ભાજપની. ભાજપ તો એમ કહે છે કે જેમ એમના ખીચાના પૈસાથી બનાવવાનું હોય. કોઈને કઢી તો અડધી ચા તો પાતા નથી ભાજપવાળા, અને આ કઈ ઓક્સિજન પાર્ક બનાવવા નીકળ્યા છે. ભાજપવાળા જુઠ્ઠું બોલવા માફ કરે. હું કોંગ્રેસના આગેવાન તરીકે કહું છું કે કોંગ્રેસે ઓક્સિજન પાર્ક નથી બનાવ્યું, બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડની લડતનો વિજય થયો છે. બિલકુલ. એવા બીજા કયા કયા કામો છે કે હજી પણ બાપુનગરની પ્રજા વંચિત હોય અને કદાચ ભાજપ સુધી એ વાત ના પહોંચી હોય? બાપુનગરની અંદર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ આવેલું છે. હમણાં અમારા ધારાસભ્ય કહેશે કે કોંગ્રેસના નેતાએ રીટ કરી. કોંગ્રેસના નેતાએ રીટ કરી અમે સ્વીકારીએ છીએ, પણ એને રીટ એ કરી કે આજુબાજુમાં જે વૈકલ્પિક વ્યવસ્થા છાપરાવાળાને આપો. તમે છાપરાવાળાની વાતને કેમ રણકાવો છો? તમે વિકાસ તો સ્ટેડિયમની અંદર કરવાનો છે. અહીંયા એક ખાડો કરીને મૂકી દીધો છે. જેમ ભાજપમાં ખાડો પડ્યો છે, એમ સ્ટેડિયમમાં ખાડો પડ્યો છે. હું કહેવા માંગુ છું કે વિકાસ સ્ટેડિયમની અંદર કરવાનું છે. હમણાં મારા પછી ધારાસભ્યશ્રી કહેશે કે ગુજરાતના નેતાએ રીટ કરી છે વૈકલ્પિક વ્યવસ્થા માટે. એમાં અમે સંમત છીએ કે આ ગાડી વૈકલ્પિક વ્યવસ્થા આપો અને ગરીબ લોકોને મકાન આપો અને વિકાસ કરો. વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, અને જ્યારે એમનાથી વિકાસ થતો નથી ત્યારે એમ કહે છે કે કોંગ્રેસ મય પથ્થર નાખે છે. થોડું તો સત્ય બોલવું જોઈએ. ભાજપના નેતાઓને કહીએ છીએ કે આવો, આજે ગુજરાત ન્યૂઝ 24 કલાકની સાથે અમે કહીએ કે ગુજરાતનું સ્ટેડિયમની અંદર કોંગ્રેસ તમારી સાથે છે. શું કરી શકો છો તમે? 22 વર્ષથી સ્ટેડિયમનો ખાડો નથી પૂરી વિક્યા અને અહીંયા વિકાસને ભણકા ફૂંકો છો. શરમ કરવી જોઈએ તમારે. કોંગ્રેસ આ સવાલ ઉઠાવી રહ્યું છે ક્યાંક યોજનાઓને લઈને તો ક્યાંક અલગ અલગ મુદ્દાઓને લઈને, ને તેના કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે. માનીએ મારા સ્ટેડિયમની વાત કરીએ તો 2005ની અંદર આ ડિવોલ્યુશનનું કામ ચાલુ થવાનું હતું. એ વખતે આ જ કોંગ્રેસના લોકોએ બાધા નાખીને બધું કામ અટકાવેલું હતું. સેકન્ડ થિંગ એ ભાઈએ કીધું બરાબર છે, પરંતુ રીટ કરીને કામ અટકાવવામાં સહકાર આપવાના બદલે એને કમ્પ્લીટલી સ્ટોપ કરવામાં આવેલું છે. એની જે માઇગ્રેશન થઈને એને કમ્પ્લીટલી બીજી એની વ્યવસ્થા, વૈકલ્પિક વ્યવસ્થા બી ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે. ઓક્સિજન પાર્કને લઈને બી સવાલ ઉઠ્યો ભાજપ. ઓક્સિજન પાર્ક બીજેપીએ જ બનાવે, બીજેપીના શાસનમાં મંજૂર થયેલો છે અને બીજેપીના શાસનમાં જ બનેલો છે. અત્યાર હાલમાં તમે બાપુનગર સ્ટેડિયમ 4 રસ્તાથી લઈને 4 રસ્તા સુધી અજિત મિલનો જે રોડ છે ત્યાં તમે જાઓ, કેટલી કપચી બહાર આવી. 2 દિવસ પહેલાં જ રોડ બન્યો છે. મારો દિલ્હીનો રૂટિંગ છે, 2 વખત હું ગાડી લઈને પડ્યો, મારી ગાડીમાં ગોબો બી પડ્યો, તો એનો જવાબ કોણ આપશે? સ્થાનિક કોર્પોરેટર આપે, ધારાસભ્ય આપે, એનું નુકસાની કોણ ભરશે? સાહેબ, સરસપુર ત્રિકમલાલ ચોકઠું જે વર્ષોથી એક રકાબી જેવું છે એનું, ત્યાં પાણી એટલું બધું ભરાય છે ચોમાસામાં, તમે લોકો ટીવીમાં બી જોતા હશો. હવે ત્યાં ગાડી કરોડો રૂપિયાના ટેન્ડર પાસ કરીને જે નાળું બનાવવામાં આવ્યું છે, એ નાળું બનાવ્યું તો બી આ ચોમાસામાં પણ વરસાદ પડ્યો તે પાણી ભરતું બેન, એ રૂપિયા ગયા ક્યાં? આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? આ કોંગ્રેસ આ ભાજપના સરકારમાં એ પાણી ઉતરવું જોઈએ, એ પાણી ઉતરી જવું જોઈએ. સવાલો ઉઠી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ પર, જેમાં પણ ખાસ કરીને દારૂબંધીનો મુદ્દો બાપુનગરમાં ઉઠી રહ્યો છે. શું કહેશો? દારૂબંધીને લઈને સવાલો ઉઠ્યા, સાથે સરસપુર વાળો જે રસ્તો છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે કે હાલની તારીખમાં પણ તેના ખાડા પૂરા નથી. મેડમ, આ વર્ષે જે વરસાદ પડ્યો એ વરસાદની અંદર પહેલા આ વિસ્તારની અંદર 12 કલાક સુધી પાણી ભરી રહેતું હતું. અમે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ એવરેસ્ટ સિનેમાની પાસે પમ્પિંગ સ્ટેશન બનાવ્યું, 4 કલાકમાં પાણી ઉતરી ગયું, અને 4 કલાક પછી જે વરસાદમાં વાહન ચાલ્યા થોડા ઘણા ખાડા પડે અમે માનીએ છીએ, પણ એ અમે નવરાત્રી પછી પાછા રોડ અમે બનાવી દીધા છે. અને એ ભાઈ વાત કરે છે કે આ ઓક્સિજન પાર્ક અમારા શાસનમાં બન્યું, તો હું તમને કહું 22 વર્ષથી જો વિરોધ પક્ષમાં છે અને ઓક્સિજન પાર્કને મને 7 વર્ષ થયા, તો એ લોકો કેવી રીતે બનાવે? સામાન્ય જરૂરિયાતો થી હજી થી બાપુનગર ની પ્રજા વંચિત છે. સ્થાનિકો ને ગટર ની પ્રોબ્લેમ સર, અમે 4 વાર પેથાણી નહીં ગયા, અસુન પેથાણી નહીં, પણ એ લોકો સાંભળતા નહીં. આવીશું કરે છે, આવતા નહીં, તો અમારે તો હાલ જ ગટર ભરેલી. બોલો શું કરાય છે? પથરાય નથી, બચ્ચે હેરાન થાય છે, પ્રોબ્લેમ બહુ બધી છે, કોઈ સાંભળતા નથી. કોને રજૂઆત કરી? અશ્વિનભાઈ પેથાણી, આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘરે ઘરે શૌચાલયની વાતો કરે છે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે અમારા જે બાપુનગર વિધાનસભાના જે ધારાસભ્ય શ્રી છે, તેમની ઓફિસ એક શૌચાલય તોડીને બનાવવામાં આવેલી છે. બિલકુલ. એટલે કોંગ્રેસ તો આરોપ લગાવી જ રહી છે, સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અહીંયા ખાસ ગટરની સમસ્યા છે, આ સાથે સાથે પાણીની પણ સમસ્યા છે. ગટર અને પાણીની સમસ્યા છે આપના સ્થાનિક બહેનોએ ઉઠાવી છે. એ તો એ લોકોના શાસનમાં પણ હતી જ ને. આ વાત વિકાસની છે, કોના શાસનમાં કેટલો વિકાસ, વિકાસની વાત કરવી છે ત્યારે મારે કેવું છે, ધ્યાનથી સાંભળજો, બધા સાંભળજો.
કે જે કોઈને વિકાસની તકલીફ હોય ને એને નર્મદાનું પાણી નહીં પીવાનું, ઘરના બોર બનાવવાના, જેને વિકાસની તકલીફ હોય ને 108 નહીં બોલાવવાની, ખબર પડી પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું. શાસક પક્ષ આવો જવાબ આપે કેટલું યોગ્ય? અરે શું કરવા, વિકાસ વિકાસ તમને વિકાસ નથી દેખાતો? શાસક પક્ષ આવો જવાબ આપે તો પ્રજા કોની પાસે છે? વિકાસ વિકાસ કરો જો તમારા શાસનમાં તો. અરે શાસક પક્ષ જો આવો જવાબ આપશે કે જાતે બોર બનાવો, શું કોની પાસે જવાનું? એ વાત નથી, વાત બેને એમ કીધી કે મારી ત્યાં ગટર ભરાણી છે, ત્રણ કોર્પોરેટર એના છે, સરસપુરમાં ત્રણ કોટર એમના, છ કોર્પોરેટરો એમના છે, છ માંથી અહીંયા પહેલો વસ્તુ ક્યાં કેટલા હાજર છે. બીજી વસ્તુ ગટર પાણીનો પ્રશ્ન તો એ મેં તમને કીધું કોર્પોરેટરના, એ વિકાસની વાત કરે. સવાલ એ છે શાસક પક્ષ એવું કહી દે જાઓ આ પાણી ના પીતા બોર બનાવી દો, આવું ક્યાં સુધી? બેન આ વસ્તુનો આ વસ્તુ તો એ લોકો તો બેને તો એવો જવાબ દીધો કે નો ઉપયોગ કર, એનો અર્થ એવો નથી નહીં પીવાનું, એમનો કહેવાનો અર્થ એવો છે કે નર્મદા વાત સુવિધાની કરવાની હોય. સુવિધાની વાત કરી છે, હું સુવિધાની જ વાત કરું છું કે નર્મદાનું પાણી આવ્યું તો કોના શાસનમાં આવ્યું? આજે આટલા વર્ષથી એની ઈચ્છા વિકાસની વિકાસ નથી થયો પણ એના ખીચાનો વિકાસ. હવે આગળ શું થશે તે તો જોવું રહ્યું, કારણ કે અત્યારે ભાજપની તરફ એવું કહ્યું છે કે આ પાણીનું કામ બાકી છે તેના કારણે લોકોને પાણી નથી મળતું, પણ સ્થાનિકો છે તે પ્રશ્નો ચોક્કસથી ઉઠાવી રહ્યા છે. આગળ પણ આ ચર્ચા ચાલુ રહેશે, રોકાઈશું એક બ્રેક માટે. મતદાનમાં ભારતમાં બ્રેક પહેલા જે રીતે પાણીના પ્રશ્નોની વાત કરી, આ સિવાય બાપુનગરના એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે આજના સમસ્યા હજુ પણ છે ને તે હલ નથી થઈ, તેને લઈને કેટલીક મહિલાઓ પણ જોડાઈ છે. ભાજપ શાસક પક્ષ તરીકે છે, મહિલાઓને લઈને વાત કરીએ, મહિલા સશક્તિકરણની વાતો કરીએ, જે રીતે આપના એમએલએ કહ્યું કે સગર્ભા મહિલાઓ તેને 6000 રૂપિયા આપવામાં આવે છે તેવી જાણ ન હોય તો પણ જાગૃતિ અભિયાન પણ આપનો પક્ષ ચલાવે છે, તો આ સિવાય મહિલાઓ માટે કયા કયા કાર્યો કર્યા છે? મહિલા આ વાત સાચી છે જે ધારાસભ્ય સાહેબ શ્રીએ કીધું કે ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયા આપે છે કેમ કે ઘરે ઘરે કોર્પોરેશનમાંથી અર્બનમાંથી બહેનો આવી અને ઘરે ઘરે પૂછે છે બેન કોઈ પ્રેગ્નેન્ટ છે તમારું આ લાવો, મમતા કાર્ડમાં એ લખી આપે છે અને મમતા કાર્ડમાંથી પછી પાંચમા મહિનાથી પૈસા આપે છે 2000 રૂપિયા, પછી સાતમા મહિને 2000 રૂપિયા આપે છે, પછી ડિલિવરી વખતે 2000 રૂપિયા આપે છે, પ્લસ એમને સુખડીનું આ તે બધું જ આપે છે અને સારી રીતે સશક્તિકરણ બધું ચાલુ જ છે. મારી વહુ હમણાં જ હજી પ્રેગ્નેટ હતી અને મારી વહુને જ એમને 6000 રૂપિયા આપ્યા છે, પ્લસ ગાડી ઘરે લેવા આવે છે અને ગાડી ઘરે મૂકવા આવે છે. આ અત્યારે ભાજપના સરકારની અંદર આટલો બધો વિકાસ થયો છે તો પછી આટલા પ્રશ્નોને હોબાળો બેન, આ લોકો ખોટા છે કેમ કે 60 વર્ષની અંદર એમણે ક્યારેય કોઈ સારું કાર્ય કર્યું નથી. એમણે ખાલી એક જ કર્યું છે કે ધમાલો કરાય છે ને લોકોને અશાંતિ ફેલાય છે. 2002 પછી અમારે અહીંયા શાંતિનો માહોલ છે, આ લોકોથી સહન નથી થતો. 2002 પછી બાપુનગરમાં શાંતિ છે, મહિલાઓને પણ ઘણું બધું મળે છે, મહિલાઓના જે રીતે વિકાસની વાત કરીશું ખરેખર એવું થાય છે. હમણાં જે બેને વાત કરી કે અમૃત કાર્ડ એનો પણ કોઈ દવાખાના એકે ચાલતું નથી, વિધવા પેન્શન બંધ કર્યા છે, સિનિયર સિટીઝનના પેન્શન બંધ કર્યા છે, દરેક યોજના બંધ કરીને પ્રજા ખૂબ જ હેરાન થાય છે. એ કહે છે હું વિકાસ છું, હું ગુજરાત છું, વિકાસના બોર્ડમાં નથી, વિકાસ નથી થતો. વિકાસ કરે કહેવાય કે તમે અમિતભાઈ કહેતા હતા કે તમે 20 દિવાળી પહેલાં બધા રોડ રસ્તા રિપેર થઈ જશે, પણ તમે આજે આવો બતાવો સરસપુરમાં હરિભાઈને દવાખાને આગળ, એટલા જ પ્રજા પરેશાન હેરાન થાય છે. એટલે પ્રજા ક્યાંક પરેશાન છે તો ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રજા ખૂબ સુખી છે. પ્રજાને જ પૂછે કે તે કેટલી સુખી છે બાપુનગરમાં, શું કહેવાય? અમારા રાજીવનગરમાં રહીએ છીએ, અમારા પાણી 35 વર્ષના જૂના મકાનો છે, મકાનો પણ પડી જાય છે, ભેદ લાગીને કોઈ પણ જોવા નથી આવતા, તો મહેરબાની કરીને એટલે અમને મકાનની કંઈક સારી વ્યવસ્થા કરી આપો. એક ગીતાબેન ખાલી જોવા માટે આવ્યા હતા, જે રીતે પાણીનો પ્રશ્ન આપ પર ઉઠ્યો છે આપે જવાબ આપવો છે એનો ટૂંકમાં. કોંગ્રેસના શાસનમાં પહેલા કોર્પોરેટરો હતા, એ લોકોએ કોઈ પ્રકારના કામ કર્યા નતા, ભારતીય જનતા પાર્ટી આવી પછી અહીંયા વોટર સ્ટોર્મ લાઈન નાખવામાં આવી છે, જેને કારણે 2-2, 3-3 દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા હતા, એને બદલે 2-4 કલાકની અંદર જ પાણી ઉતરી જાય છે. ભાજપના ધારાસભ્યશ્રી અને ભાજપે અહીંયા એટલા બધા વિકાસના કામો કર્યા છે કે જેને કારણે વર્ષોથી કોંગ્રેસના શાસનમાં જે કામો પેન્ડિંગ હતા એ કામો અમારા ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટી કરે છે. મેડમ મેં આપને પહેલા પ્રશ્ન કર્યો હતો કે અમારા ધારાસભ્યશ્રીની ઓફિસ
શૌચાલય તોડીને બનાવવામાં આવી છે એનો મને જવાબ જોઈએ છે. બિલકુલ, ભાજપ પર આરોપ લાગ્યો છે કે શૌચાલય તોડી ઓફિસ બનાવવામાં આવી છે, શું કહેશો? એક ખોટા આક્ષેપો છે. એ મેં ઓફિસ છે ને ભાડે રાખેલી છે, મારી પોતાની ઓફિસ નથી. અને એ જગ્યાએ વર્ષો પહેલાં હશે કે કેમ એ મને ખબર, હા હા, એ ઘરનો પણ એ સવાલ નહીં હું જવાબ આપું, એના કરતાં મારા કાર્યકર્તાઓ કે મારી પબ્લિક છે ને વધારે જવાબ આપશે. અત્યાર સુધીના જે બી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે ભીમસેનાને લાગતું હોય કે ભાઈ આ પબ્લિકના હિતમાં નથી, ત્યાં દરેક જગ્યાએ અમે વિરોધ કરેલો છે. અને એ લોકો જ્યાં જોવે છે કે અહીંયા વિરોધ થાય છે ત્યાં એ જ નહીં પગલે રિટર્ન જયેલા છે. એમને ખબર છે કે આ જગ્યા ખોટી છે અને ખોટી જગ્યાએ જઈ રહ્યા, જેવી ભીમસેના ત્યાં પહોંચે છે એટલે એ વળતા પગલાં પાછા વળે છે. અને બીજી વસ્તુ કેમ કહે છે કે ભાઈ ખાડા ને આ બધું સુવિધા, આ સુવિધા ખાલી ક્યારે થાય છે? જ્યારે કોઈ મોટો નેતા આવવાનો હોય ને એના આગલા દિવસે બધું સાફ થઈ જાય, ત્યારે ખાડા પૂરાઈ જાય, ત્યારે ગટર લાઈન થઈ જાય. આગલા દિવસે કંઈ નહીં થતું, રેગ્યુલર દિવસે પાછું જે હતું એનું એનું એ. કોંગ્રેસ ખોટું બોલે છે કેમ કે કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર માંથી અત્યારે હાલમાં એક બી કોર્પોરેટર અહીંયા હાજર નથી. અને પેલા ભાઈએ હમણાં એમ કીધું કે ભીડબંજર ની અંદર મારા મધર નીલાબેન બારોટે 2.5 લાખ રૂપિયાનું બજેટ આપીને સારું કરાય, પણ નીલાબેન બારોટની પોતાની પર્સનલ 5 દુકાનો છે, ત્યાં આગળ કામ કર્યું છે, બાકી ક્યાંય કશું જ કામ કર્યું નથી. બજેટ જે ભાજપને ફળવાયું હતું તે તમામે તમામ પૂરું કરીને કાર્યો થયા છે? હા, પૂરેપૂરું 100% કામો કર્યા છે. 100% અમે પૂરા બજેટોમાં કામો કર્યા છે. રહ્યા સવાલ આ લોકો જે સંડાસનું કીધું, તો સત્યદેવના છાપરા, દીનદયાળના છાપરામાં ઘરે ઘરે શૌચાલયો બનાવવામાં આવ્યા છે, અને આજે નહીં, આજથી 3 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા છે. એ સિવાય આ લોકો જો એવી વાતો કરતા હોય અહીંયા મેડિકલ ફિલ્ડની, તો શારદાબેનની અંદર તમે એક, હું પોતે ડૉક્ટર છું, શારદાબેનની અંદર આજે સિટી સ્કેન 500 રૂપિયામાં થતું હોય, MRI આવી ગયું હોય, જે આ પૂર્વ વિસ્તાર માટે બહુ મોટો પ્રશ્ન છે. જ્યાં 4 થી 4.5 હજાર રૂપિયા ખર્ચ થતો હતો, એ ખર્ચ આજે 500 રૂપિયામાં થઈ રહ્યો છે. બેન, આ જ વિકાસ છે. આ લોકો કોઈ દિવસ દાખલ નથી થયા, આ લોકો ભ્રષ્ટાચારી એપોલોમાં દાખલ થાય, પણ આ ક્યારે સરકારી હોસ્પિટલ? અમારો ધારાસભ્ય, અમારા ધારાસભ્યના મધર અને વ્યક્તિ નહીં, આજે અમે લોકો, મેં પોતે ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ ત્યાં લીધી છે, મને ખબર છે ત્યાં કઈ સુવિધાઓ છે, 24 કલાક કઈ રીતે કામગીરી થતી હોય છે. આ લોકો ફક્ત ને ફક્ત લોકોના મકાનો બને એની અરજી કરવાના કામ કરે છે, બીજું કોઈ કામ કરતા નથી. કોર્પોરેટરને લઈને સવાલ કર્યો તો તેનો જવાબ આપ્યો. કોર્પોરેટર બધા હાજર હતા, જેડી પટેલ હાજર હતા, પેલા લેડીઝ કોર્પોરેટર હાજર હતા, અત્યારે બી હાજર છે. એટલે બેનને કહેવું કે તમે કોર્પોરેટરને પેલા ઓળખો છો કે નહીં? ઓળખ્યા વગર ખાલી આક્ષેપો કરો છો. આ કોર્પોરેટર હાજર છે, પેલા કોર્પોરેટર, બધા હાજર છે. તમે પેલા કોર્પોરેટર ઓળખ્યા, તમારે કામ થાય, બધું થયું, તો બી તમારે એવું કેવું? સાથે કોંગ્રેસ પર એવો પર આરોપ લાગ્યો કે અપોલોમાં જઈને દાખલ થાય છે, પણ અહીંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ નથી. અરે, સ્થાનિક હોસ્પિટલ શારદાબેનમાં બધે દાખલ થાય છે, બધા દાખલ થાય છે. હમણાં 4 દિવસ પહેલાનો જ તમને કિસ્સો બતાવું પેપરમાં. શારદાબેન હોસ્પિટલમાં એક ભાઈને એટેક આવ્યો, એ ભાઈના રિલેટિવ્સ બધા શારદાબેનમાં લઈ ગયા. શારદાબેનના ડોક્ટરોએ કશું ધ્યાન ના આપ્યું, 15 મિનિટ ચોપડી કઢાવવામાં કાઢી એ લોકોએ, અને એના પછી એ લોકોને ભાઈને એક્સરે પાડવા લઈ ગયા, અને ભાઈ એક્સપાયર થઈ ગયા પછી ડોક્ટરને ખબર પડી, એટલે આઈસીયુમાં ખાલી નાટક કરવા માટે આઈસીયુમાં ભાઈને લઈ ગયા, અને 15 મિનિટમાં એ ભાઈ ત્યાંથી એમનો જીવ ખોઈને એનું ફેમિલી રોતું અમારી સામેની વસ્તુ છે. 4 દિવસ પહેલાની જ વાત છે આ. શારદાબેન હોસ્પિટલની જે રીતે વાત કરી, આપે કહો છો વિકાસના તમામ કાર્યો થયા છે, અને ત્યાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ખામી સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. અપોલો હોસ્પિટલને લઈને આપે આરોપ. જો વ્યક્તિગત રીતે કોઈ એક કેસ બગડ્યો હોય એનાથી આખી સેવા ખરાબ છે એવું કહેવું વ્યાજબી નથી. એ કોઈ બી, અને જે પ્રોસિજર છે એ તો કરવી પડે. હમણાં ત્યાં અમારા શારદાબેનમાં પહેલાં શ્વેતકણને લાલકણ જુદા કરવાના હોય તો અમારે BS જવું પડતું હતું, સિવિલ જવું. હવે અહીંયા જે બધું કરી દીધું છે ટોટલ, તમે ત્યાંની OPD જુઓ, એડમિશન જુઓ, 10 માળની નવી હોસ્પિટલ બનાવીને બધી સુવિધાઓ ત્યાં ઊભી કરી છે. કોઈ એક કેસ બગડી જાય એનાથી સુવિધાઓનો અભાવ છે એ કહેવું વ્યાજબી નથી. બિલકુલ, એટલે ક્યાંક એ વાત પણ સાચી છે કે જો એક કેસ બગડે તો સુવિધાઓનો અભાવ છે એવું વ્યાજબી નથી. પરંતુ હાલની તારીખમાં પણ સ્થાનિકો શું કહે છે તે એક મોટો સવાલ છે. સાથે સાથે કોંગ્રેસ પણ આક્ષેપ લગાવી રહી છે. ચર્ચા આગળ પણ ચાલુ જ રહેશે. હાલ રોકાય શું બધું એક બ્રેક માટે.
બાબુનગર મતનું મહાભારત લઈને આવ્યું છે ઝી 24 કલાક. અહીંયા ઘણા બધા પ્રશ્નો છે, કેટલાક પ્રશ્નોની તો વાત કરી, પરંતુ હજુ પણ ક્યાંક એવા અંદરના પ્રશ્નો રહ્યા છે કે જેના કારણે સામાન્ય પ્રજા સુધી વિકાસના જે ફળ છે તે પહોંચ્યા નથી. ને તેને લઈને સૌથી પહેલાં વાત હવે વિપક્ષ સાથે કરીશું. કોંગ્રેસ પણ આ બાબતે લઈને કે કહેવા માંગે છે વિકાસને લઈને. વિકાસની વાત કરો બેન, હમણાં આદલ વાત કરી કે ઓક્સિજન પાર્ક અત્યારે આપણે બનાવેલો છે. હવે એ બેનના જ્યારે પ્રધાન હતા ત્યારે એમના હાથે ઉદઘાટન કર્યું હતું. આજે એક ભાઈ પણ અંદર નહીં આવી શકતી, કારણ કે આ જુગારના દારૂના અડ્ડા ચાલે છે. અને ગયા વખત મીડિયાએ કીધું ત્યારે પણ મેં આ જ શબ્દ વાપર્યો હતો અને લાઈનો ચાલુ થઈ ગઈ ગાડીઓ આવવાની પોલીસની, અને બે દન ચાલી અને પછી પાછું હતું એમને એમ થઈ ગયું. બિલકુલ ખોટી વાત છે. દારૂના અડ્ડા એની પાછળ ચાલતા હતા, અમે બંધ કરાયા છે ને બહેનો ફરવા આવે છે. બહેનો અત્યારે મારી પાસે ફોટા નથી, સવારે બધી બહેનો ચાલવા માટે આવે, સાંજે લાઇટના થાંભલા લાગેલા છે. કંઈ બી ખોટું કામ અહીંયા થઈ શકતું નથી. અને બેન બીજા નાના પાણી ગટર ઉભરાય ને પાણી ઓછું આવે એ રોજની ફરિયાદો છે. દારૂબંધીનો મુદ્દો ઉઠાયો, દારૂબંધી સૌથી ગુજરાતમાં કેટલાય સમયથી લાગુ, તેમ છતાં દારૂ પીવાય છે, મતલબ આવે છે. દારૂબંધી માટે અમારા ધારાસભ્યશ્રીએ લેખિતમાં અરજી બી કરી છે, પીઆઈને મળી અને ગૃહમંત્રી જોડે બી રજૂઆતો કરી છે. અને દારૂબંધીમાં કોંગ્રેસના લોકોનો જ હાથ છે અને એ લોકો જ ચલાવે છે અને દર વખતે છોડાવવા માટે પણ એ લોકો જ આવે છે. દારૂબંધીને લઈને પ્રશ્ન છે અને તેમણે કહ્યું છે કોંગ્રેસ દ્વારા જ આ ઓક્સિજન પાર્કમાં દારૂ વેચાય. ખાસ કરીને ઓક્સિજન પાર્કમાં આખો બાપુનગર જાણે છે. બીજા અર્થમાં જો આ ભાજપના મિત્રોને એમએલએ એમ કહેતા હોય ખૂબ વિકાસ કર્યો છે, તો હું કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલું જ કહું છું કે ભાજપના વિકાસ પુરુષને ટિકિટ આપે અને પ્રજા એને ઓળખી લેશે, અને જો વિકાસ કર્યો હશે તો પ્રજા જોઈ લેશે. જો એમને ટિકિટ નહીં આપે તો હું આપના માધ્યમથી પ્રજાને કહું છું કે ઓળખી લેજો એમના વિકાસને. આપ શું કહેશો? બેન દારૂબંધીના વિષયની વાત કરે છે, એ છતાંય લોકો એવું કહેતા હોય કે દારૂબંધી છે, અહીંયા અહીંયા દારૂ વેચાય છે, એ જાણતા હોય તો નામ આપે. અમે શાસક પક્ષ તરીકે જવાબદારી લઈએ છીએ કે ભાઈ એક પણ દારૂ નડા બાપુને વિધાનસભામાં નહીં ચાલવા દઈએ, એ અમારી નૈતિક જવાબદારી છે. એ નામ આપે એમને. એ ભાઈએ બહુ સરસ કીધું કે દારૂના અડ્ડા ચાલતા હોય. હમણાં એમના કાર્યકરે કીધું કે અમારા ધારાસભ્ય એ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીમાં લખીને આપ્યું છે, તો નામ એમને જ ખબર હશે કોના નામે લખીને આપ્યું છે. એ લોકો એમને વિકાસ કર્યો હોય તો આ સાઈડ ટીમો તે જાદુગરની ઉતારી છે, તો જાદુગરની ના ઉતારાય ને. આ એમને વિકાસ કર્યો હતા અમારા ક્ષેત્રી ગયા, વિકાસ ના કર્યો અને પાછા જાદુગર લઈને આવ્યા, સાઈડ ટીમો જાદુગર ની લઈને આવ્યા. મહિલાઓ દારૂબંધી ને બેન પણ ચોમાસામાં ઘણું પાણી ભરાઈ જાય. અમારે વિધવા બહેનોને વિધવા પેન્શન નહીં મળતું, પણ ઘરડા માણસો નથી મળતું. અમારા વિસ્તારમાં ઘણી તકલીફ છે. માથાભારે માણસ રજૂઆત કરી ભાજપને. હા હા, મેં કોંગ્રેસ વાળાને જાણ કરી છે, ભાજપ વાળાને જાણ કરી કે માથાભારે માણસો, પણ એ તળીપાર થયેલા વ્યક્તિઓ અમારા ત્યાં રહે એ તો ના ચાલે ને બેન. અને અમારે વિધવા બહેનોનો ગાડીઓ લઈ ગાડીઓ લઈને એવા રાત્રે ગમગમાટ જાય, ગમગમાટ આવે, અમને ઘણું ડિસ્ટર્બ થાય. અને અમે છે ને તળીપાર થયેલા વ્યક્તિ રહી શકે ચાલે બેન? અને માથા કોંગ્રેસ પર વધુ એક આરોપ લાગ્યો છે, તળીપાર થયેલા લોકો અહીંયા રહે છે. અરે હું અહીંનો છું એ બેન, બે એના છે. હા તો આમને જે એમને કીધું ને તળીપાર, એ કોંગ્રેસ અમારી જોડે આવ્યા હતા એ લોકો, વિધવાનું પેન્શન હું બી એમને સેવા કરું છું. હું તળીપાર તળીપાર એ કોઈ કોણ છે? એ ભાજપના રાજમાં હતા તળીપાર નું, અત્યારે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તમે રાત્રે મારી વાત બે મિનિટ તમારા રાજમાં તળીપારોની સંખ્યા વધી ગઈ છે, હું તમને જણાવું છું. કોના રાજમાં વધી છે પણ કોના રાજમાં શરૂઆત થઈ? ભાજપના રાજથી શરૂઆત છે. આગળ તળીપાર કોઈ રહેતું નથી બેન, અહીંયા તળી બેન આવતા નથી. સ્થાનિક એ કોંગ્રેસની વાત કરી, સ્થાનિક ની ભાજપની વાત કરી, સ્થાનિક ભાજપની એવી વાત કરી, કોંગ્રેસની વાત કરી છે, કોંગ્રેસની વાત કરી છે. જૂઠું ના બોલ નથી બેન, ભાજપનું રાજ છે. વિધવા પેન્શન નો છે, સાથે સાથે ગટર અને પાણી નો પણ છે. અને આ સાથે સ્થાનિકો એક મોટો આરોપ લગાવે છે કે કોંગ્રેસે ક્યાંક તળીપાર લોકોને છત્રછાયા આપી છે. બીજી તરફ ભાજપ જે શાસક પક્ષ છે તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે હવે આવનારા સમયમાં જનતા કોને ચૂંટે છે આ બંને માંથી, આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ વિકાસ શું થાય છે તે જોવું રહ્યું. આ સાથે જ મતદાન મહાભારતમાં હાલ બસ આટલું જ. રજા આપશો, નમસ્કાર.